સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં વિરોધ પક્ષનો કામને લઈને ભારે આક્રોશ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીને પ્રવાસે નહીં લઈ જવા બૂટ મોજાનો ઓર્ડર મોડો આપતા વિરોધ કર્યો હતો. આગામી 22મીએ શાળામાં રજા આપવા માટે પણ વિરોધ પક્ષે માંગ કરી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ધનેશભાઈ શાહ, આજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા તારીખ 18/1/2024 ને ગુરુવાર ના રોજ સભાખંડમાં રાખવામાં આવેલી હતી. તો આ સભાખંડમાં અમારા 1-21 કામની ચર્ચા પારદર્શક અને સારી રીતે ચર્ચા કરવામાં આવી. વિપક્ષ દ્વારા જે બૂટ મોજા અને સાથી શિક્ષકોનો જે વિરોધ કર્યો છે તદ્દન ખોટી વાત છે. સાથી એ જ વિરોધ પક્ષના નેતા વારંવાર કહે છે કે શિક્ષકોની ઘટ અને શિક્ષકોની ઘટ માટે બેનર લઈને ફરતા હોય છે. આજે અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યો સાથે મળીને શિક્ષકની ઘટ પૂરવા માટે મહાનગરપાલિકામાં રજૂઆત કરી, તો મહાનગરપાલિકાએ પોતાના 100% ખર્ચે અને ધારાધોરણ મુજબ, નિયમ મુજબ, કોર્પોરેશનના ધારાધોરણ સાથી શિક્ષકો ફાળવા અને શિક્ષકોની ઘટ પૂરી થઈ. તો ખરેખર તો શિક્ષક અગત્યના છે, તો શિક્ષકોની ઘટ પૂરી થવાથી વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ અને સારામાં સારું એને શિક્ષણ મળી શકે. બૂટ મોજા અને યુનિફોર્મ બાબતે એની જે રજૂઆત છે એ તદ્દન ખોટી છે. યુનિફોર્મ સારામાં સારી ક્વોલિટીનું યુનિફોર્મ અને બૂટ મોજા, લિબર્ટી કંપનીના બૂટ મોજા, આ દરેક વસ્તુ સારી ક્વોલિટીને વિદ્યાર્થીને સમયસર આપી છે. ના ના, એની વાત તદ્દન ખોટી છે. ફાઇલની અંદર તમામ નિયમ મુજબ કામગીરી કરવામાં આવે છે. ટેન્ડર ઇજાદાર સાથે નિયમ મુજબ જ કામ કરીએ છીએ. નમસ્તે, હું રાકેશ શિરપુરા, નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત. આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા હતી, જેમાં મુખ્યત્વે પેલો પ્રસ્તાવ એ મારા દ્વારા લાવવામાં આવ્યો કે 22મી જાન્યુઆરીના રોજ જ્યારે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અયોધ્યામાં, તો એ નિમિત્તે બાળકો, વાલીઓ, શિક્ષકો ઐતિહાસિક શિક્ષણના સાક્ષી બની શકે એના માટે તમામ શાળાઓમાં રજા ઘોષિત કરવામાં આવે. બીજું, કામ નંબર 1માં વિરોધ એ હતો કે અહેવાલ લખવામાં વારંવાર ગોટાળાઓ કરવામાં આવે છે, અને તો પછી બેટર છે કે આપણે શિક્ષણ સમિતિની તમામ સામાન્ય સભાઓનું લાઈવ રેકોર્ડિંગ કરી દઈએ, જેથી કરીને પ્રજા જાણી શકે. બીજું છે, બૂટ મોજા અને યુનિફોર્મનું વિતરણ જે કંપનીઓ કરે છે વારંવાર ગેરરીતિઓ કરે છે, પોતાનો માલ છે સમયસર આપતી નથી. વર્ક ઓર્ડર જે સમિતિએ બનાવેલો છે એ જ વર્ક ઓર્ડરનું ઉલ્લંઘન, વર્ક ઓર્ડરની 3-4 શરતોનું સતત ને સતત ડિલિવરી બાબતની, લેબ ટેસ્ટિંગ બાબતની શરતોનું ઉલ્લંઘન કરે છે, છતાં એના ઉપર કોઈ પગલાં લેવામાં નથી આવતી. 24મી જુલાઈના રોજ સમિતિ આ બંને એજન્સીઓને લેખિતમાં આપ્યું કે તમે ખૂબ તમારું કામ વ્યવસ્થિત કરતા નથી, ગંભીર બાબત છે. છતાંય જે વર્ક કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું એમાં 24 જુલાઈ પહેલાંની ડેટ મારી દેવામાં આવી કે 24 જુલાઈ પહેલાં તમે કામ સારું કર્યું છે, સેટિસ્ફેક્ટરી કર્યું છે, બહુ સારામાં સારું કામ કર્યું છે, આવું લખીને આપવામાં આવ્યું. તો એજન્સીઓ ઉપર સમિતિ આટલી મહેરબાન શા માટે છે? સાથી શિક્ષકો જેનો મંજૂર પગાર અહીંયાથી 17,500 રૂપિયા એજન્સી લે છે, 711 સાથી શિક્ષકોને, અને શિક્ષકોને 12,000-13,000 રૂપિયા આપે, એટલે એક શિક્ષક દીઠ કમસેકમ 4,000 રૂપિયા, 5,000 રૂપિયા, 3,000 રૂપિયા સુધીનું ગેપ રાખે છે. આટલા બધા રૂપિયા એજન્સીઓને શા માટે આપવાના? સીધા આપણે શિક્ષકોને પગાર કેમ ના આપી શકીએ? સીધી આપણે શિક્ષકોની નિમણૂક કેમ ન કરી શકીએ? તો આ તમામ મુદ્દે આજરોજ વિરોધ નોંધાવવામાં આવ્યો.